इसलिए तुम पहले उसकी बादशाहत और उसकी रास्तबाजी को तलाश करो, तो ये सब चीजें भी तुम्हें मिल जाएंगी। ओ मेरे खुदा मैंने
सदा तेरा नाम लिया। तेरा मेरा सहबान है,
सके तुझसे जुदा ઈશ્વરનું વચન આપણને આ પ્રમાણે કહે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા જીવતાને જાગતો પરમેશ્વર પિતા, સવારથી અત્યાર સુધી સંભાળી બચાવી રાખ્યા તેને માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શ્રી પિતા, અમારા દરેક કાર્યમાં તમે ધોરણો પૂરી પાડી તેને માટે તમારો આભાર માને છીએ. શ્રી પિતા, આ સાંજના સમયે તમે બાઇબલ સ્ટડી માટે દોરી લાવ્યા છો તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શ્રી પિતા, બાઇબલ સ્ટડીને તમારા હાથમાં સોંપી છે. શ્રી પિતા, અમારી સાથે અને પાસે રહેજો. તમારું પવિત્ર વચન શીખવા માટે તમે અમને દોરવણી પૂરી પાડજો એવું ખાસ માંગીએ છીએ. આ મારી ટૂંકી વિનંતી પ્રભુ સુખ્રિસ્તા નામમાં સાંભળો અને સ્વીકાર કરજો. આમેન. આવો આપણે ઈશ્વર પિતાનું ભજન કરતા ભજન સંદ્રહમાંથી ગીત નંબર 24 ગાઈશું.
કર તેણે બનાવ્યા ને તેમને આપી હાર કોરી ભોય પર જન્વસાવ્યા તેનો પ્રેમ છે બેહાર તેનો પ્રેમ છે બેહાર આપણા અભયસ્તુતિ પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા જીવતાને જાગતા પરમેશ્વર પિતા, અમારા દરેક સવારથી અત્યાર સુધી સંભાળી બચાવી રાખે તેના માટે તમારો આભાર માને છે. અમારા દરેક કાર્યમાં તમે દોરવણી પૂરી પાડી છે તેના માટે તમારો આભાર માને છે. સાંજના સમયે બાઇબલ સ્ટડીમાં પણ તમે દોરવણી પૂરી પાડી રહ્યા છો તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે અમારા જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પિતા, અમારા જોબના કાર્યમાં, અમારી સ્ટડીના કાર્યમાં, અમારા બહારના કાર્યમાં તમે દોરવણી પૂરી પાડી છે તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શું પિતા, કોરોના વાયરસની મહામારીમાં પણ તમે અમારી સાથે પાસે રહ્યા છો તેના માટે તમારો આભાર માને છે. એ મહામારીમાં કાર્ય કરતા દરેક ડૉક્ટર્સ માટે, નર્સ માટે માગીએ છીએ. શું પિતા, તમે પણ તમને દોરવણી પૂરી પાડી રહ્યા છો તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શું પિતા, ખાસ માગીએ છીએ, અમને મંડળી આપી છે, મંડળીમાં પાળક સાહેબ આપ્યા છે તેના માટે તમારા આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. તેઓ દર સન્ડે અમારી તમારા વચન દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરે છે. શું પિતા, એ વચનો અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરે છે તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શું પિતા, ખાસ માગીએ છીએ કે તમારા તમારું વચન અમને અમારી માતૃભાષામાં મળ્યું છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. શું પિતા, તમારા બલિદાન માટે માગીએ છીએ. શું પિતા, અમે અમારી માટે લોહી વહેવડાયું અને એ દ્વારા અમને તમે એ દ્વારા અમે તમારામાં વધારે ને વધારે મજબૂત બની શકીએ છીએ તેના માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શું પિતા, અમારા કુટુંબીજનો માટે માગીએ છીએ, અમારા સ્નેહી મિત્રો મંડળ માટે માગીએ છીએ, તેની પણ તમે સાથે અને પાસે દૂર રહી પાસે રહો છો તેની માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. શું પિતા, ખાસ માગીએ છીએ. શું પિતા, અમારા દરેક કાર્યમાં તમે દોરણી પૂરી પાડશો. શું પિતા, એના માટે તમારો આભાર માનીશું. શું પિતા, ખાસ માગીએ છીએ, અમારા જીવનમાં તમે અદ્ભુત કાર્ય કરો છો ઈશ્વર પિતા, પણ એ કાર્યને અમે ભૂલી જઈએ છીએ, તમારી વિરુદ્ધ જઈએ છીએ, તમને નથી ગમતા એવા કાર્યો કરીએ છીએ. શું પિતા, એ દરેક પાપોની અમે તમારી સામે કબૂલાત કરીએ છીએ. શું પિતા, એ પાપો તમારા લોહીમાં ધોઈને અમને શુદ્ધ કરો ઈશ્વર પિતા, અને એ પાપો અમે ફરીથી ન કરી શકીએ ઈશ્વર પિતા, એવું થવા. ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા, કોરોના વાયરસ માટે માગીએ છીએ. કોરોના વાયરસને લીધે ઈશ્વર પિતા ઘણા બધા લોકો બીમાર છે ઈશ્વર પિતા, ઘણા બધા લોકો હજુ પથારી વર્ષ છે ઈશ્વર પિતા, તેઓ માટે ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા, તમારા સોળમાં તમને સાજોપણું આપો ઈશ્વર પિતા, તેઓ ફરીથી તંદુરસ્ત બની શકે એવું થવા દેજો. ખાસ માગીએ છીએ એ કોરોના વાયરસમાં ડૉક્ટર્સ નર્સો જેઓ કામ કરે છે ઈશ્વર પિતા, તેઓને તમે તેમની સાથેને પાસે રહેજો ઈશ્વર પિતા. તેઓ જે કંઈ કાર્ય કરે છે તેમાં તમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય ના ઈશ્વર પિતા, એવું થવા દેજો ઈશ્વર પિતા. ખાસ માગીએ છીએ તે કોરોના વાયરસની રસી જલ્દીથી મળી જાય ઈશ્વર પિતા, અને એ દ્વારા ઘણા બધા લોકો બચી શકે ઈશ્વર પિતા, એવું થવા દેજો ઈશ્વર પિતા. બીજા અન્ય જે કંઈ બીજી બીમારીથી પીડાઈ રહ્યા છે ઈશ્વર પિતા, તેના માટે ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા, તેઓને પણ તમે સાજોપણું આપજો એવું ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા. ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા, અમારી સાથે અને પાસે રહેજો ઈશ્વર પિતા, અમારા જીવનમાં તમે કામ કરજો ઈશ્વર પિતા, એવું ખાસ માગીએ છીએ ઈશ્વર પિતા. આ મારી ટૂંકી વિનંતી પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં સાંભળવાને સ્વીકાર કરજો. આવો આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીને લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 18-25 કરો. માથીને લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 18-25 કલમો. આ પ્રમાણે ઈશ્વર પિતા કહે છે કે અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની મા મરિયમને તેની મા મરિયમનું વેવિસાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભ થયેલી જાણાય, અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેણે તેને ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવા ધાર્યું.
પણ એ સંબંધથી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્ની તેડી લાગ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. આમેન. આવો આપણે ઈશ્વર પિતાની મહિમા કરીએ અને આપણે વર્શિપના સોંગમાં જોડાઈએ. Thank you.
સ્પ્રિંકલર વિનંતી કરીશ કે જે આપણને બાઇબલ સ્ટડીમાં દોરવણી આપશે. ઈશ્વર પિતાનો આભાર માનીશ કે મને આ તક પૂરી પાડી કે આજનું જે વાંચન છે તે હું તમારા સમક્ષ બોલી શકું. એના માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને એરિયાડીન સાહેબ રેવરેન્ડ સોમા સાહેબનો પણ હું આભાર માનું છું. આ સમયે હવે થોડાક જ દિવસોમાં ક્રિસમસ આવવાની છે. ઓલમોસ્ટ મહિનો બી બાકી નથી હવે તો એવું આપણે કહી શકીએ છીએ. અને ક્રિસમસનો એક અલગ જ આપણને આનંદ ઉત્સાહ અને એક અલગ ખુશી હોય છે જે આપણે આખું વરસ એવું અનુભવતા હોઈએ છીએ અને આપણે આમ આતુરતાથી રાહ જોઈએ છે કે ક્યારે એ નાતાલ આવે ને ક્યારે આપણે બધા ભેગા થઈએ ને એ આનંદ ઉત્સાહ આપણે બધા સાથે મળીને એ સેલિબ્રેટ કરી શકીએ અને ઈશ્વરનો જન્મ એ આપણે બીજા લોકોને કહી શકીએ. એ તક જે હોય છે એ હું છોડવા નથી માંગતી અને એને લઈને આજનો જે ટોપિક છે માથીની સુવાર્તા એનો પહેલો અધ્યાય એની 18મી કલમથી લઈને છેલ્લે સુધી એ મેં પસંદ કર્યો છે. અને આ વખતે કદાચ ક્રિસમસ એવી રીતના ના થાય જે રીતના આપણે અત્યારે આટલા વર્ષોમાં આપણે ઉજવી છે. કોરોનાના લીધે કદાચ આપણે બધા ના મળી શકીએ અને જે બહારના દેશોમાં તો હમણાંથી જ ક્રિસમસનો માહોલ શરૂ થઈ ગયો છે. એ ડેકોરેશન ને આને તે જો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ બહાર હશે તો તમે જાણી શકશો કે હવે ખૂબ જ નજીક આવી ગયું છે. અને બાઇબલમાં જ્યારે આપણે આ અધ્યાયને આ પેરેગ્રાફને આપણે વાંચીએ છીએ અને આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ આપણે હમણાં આગળ ડિસ્કસ કરવાના છે ત્યારે આવો એ પહેલાં આપણે એક પ્રાર્થનામાં જોડાઈશું અને વચનમાં આપણે આગળ વધીશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, સવારથી રહીને અત્યાર સુધી અમારું રક્ષણ કર્યું છે ઈશ્વર પિતા, સાચવીને સંભાળીને રાખ્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો ઈશ્વર પિતા તમે અમારા માતૃભાષામાં તમે અમને પૂરા પાડ્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે જ્યારે અમે એક ઓનલાઈન માધ્યમથી જ્યારે બધા એકઠા થયા છે ઈશ્વર પિતા, ત્યારે તમારી એ હાજરી અમારી સાથે હોવા દો ઈશ્વર પિતા. તમારા વચનો જે અમે આગળ શીખવાના છે, વાંચવાના છે, તે અમને સમજવાના અમારા જીવનોમાં એટલા જ અમે સારી રીતના અમે એને
વાગોડીને અમારા જીવનમાં વસાવી શકીએ ઈશ્વર પિતા, એના માટે અમે તમે અમારી સહાયને મદદ કરો ઈશ્વર પિતા, એવું માંગીએ છીએ. આગળનો બધો સમય એ તમારા હાથમાં સોંપીએ છીએ. તમારું વચન ઈશ્વર પિતા મારા મુખથી તમે બોલો એવું માંગું છું ઈશ્વર પિતા, અને તમારા ક્રૂસની પાછળ ઈશ્વર પિતા મને સંતાડો એવું માંગું છું. આ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બા. આપણે વાંચન વાંચ્યું એ પ્રમાણે ઈશ્વરના એ પૃથ્વી પરના મા બાપનો એ રોલ પૂરો કરવા માટે મરિયમ અને યુસુફ જે પ્રમાણે શરૂઆતથી આપણે વાંચીએ છીએ એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે યુસુફ એ નીતિવાન માણસ હતો. એ માથી પહેલો અધ્યાય અને 19મી કલમમાં આપણે જોઈશું કે યુસુફ નીતિવાન માણસ હતો, અને ઈશ્વર આપણને જ્યારે બનાવ્યા ત્યારે આપણને પવિત્ર જ બનાવ્યા, પણ પાપ આપણામાં આવ્યું અને આપણે પાપી થયા. અને એટલે જનરલી એવું કહી શકાય કે દરેક માણસ પાપી જ છે, અને એ વાત સાચી બી છે. પણ એ બાઇબલે યુસુફને નીતિવાન માણસ કહ્યો એ પ્રમાણે જ આપણા પણ જીવનમાં ઘણી બધી વાર એવી તકો આવતી હોય છે, એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જ્યાં આપણે નીતિવાન માણસ તરીકે ઓળખાઈ શકીએ બધાની સામે. એ આપણે એ વસ્તુ એ એક્ઝામ્પલ પૂરું પાડવાનું રહેતું હોય છે. એમ છતાં આપણે ઘણી બધી વાર એવી સાક્ષી ઊભી કરી શકીએ છીએ, અને આ પોસિબલ છે. અને આપણે આગળ જોઈએ તો યુસુફ નીતિવાન હતો એ કેવી રીતના, તો સૌથી પહેલાં તો હું એક્સપ્લેન કરવા માંગીશ કે યહૂદી સિસ્ટમમાં જ્યારે મેરેજ થતું હોય છે ત્યારે સૌથી પહેલાં એ લોકો માટે હજી પણ એ ફેમિલી યુનિયન તરીકેનું એ લોકોનું એક શું કહેવાય એક સ્થિતિ હોય છે જ્યાં એ લોકો બંને ફેમિલી એ સાથે આવે છે, એ લોકો ડિસ્કસ કરે છે અને એ લોકો એગ્રી થઈને આગળ વધે છે. અને પછી એન્ગેજમેન્ટ તરફ જે બીજું એ છે એ એન્ગેજમેન્ટ તરીકે થાય છે, અને એમાં એ લોકો એકબીજાને પ્રોમિસીસ આપતા હોય છે, અને ત્યારબાદ એ લોકો એન્ગેજ છે એવી રીતના બધાને કહી શકે છે. પણ ત્યારના સમયમાં એન્ગેજમેન્ટ એટલે એટલી મોટી વસ્તુ હતી કે એ છોકરો કાં તો છોકરી તે તોડી શકતા નહોતા, અને એન્ગેજમેન્ટ એ બહુ એ લોકો માટે હજી પણ એ સ્પિરિચ્યુઅલ અને એ બહુ મોટી વસ્તુ છે કે એ લોકો એને ત્યારે જ તોડી શકે, કાં તો બાય ડેથ એ બાય ડેથ જ એ વસ્તુ તૂટી શકે એમ હતી. અને ત્યારબાદ પછી હજી લોકોને બોલાવીને પછી એ લોકો મેરેજ કરે છે, ત્યારબાદ એ મેરિડ ગણાય છે, અને પછી એ લોકોનું જે સાથે રહેવાનું જીવન છે તે શરૂ કરે છે. અને આપણે જે વાંચ્યું એ પ્રમાણે કે મરિયમ વેવિશાર યુસુફ જોડે થયા પછી, એટલે હજી એ લોકોએ એન્ગેજમેન્ટ જ કર્યું એવું આપણે કહી શકીએ છીએ. અને એ પરિસ્થિતિમાં એ સમયમાં યુસુફ મરિયમને છોડી નથી શકતો, અને નહીં મરિયમ યુસુફને છોડી શકતી. પણ આ આપણે આગળ જોઈએ છે તો યુસુફને ખબર પડે છે કે મરિયમ એ ગર્ભવતી હોય છે, અને એ વસ્તુ બહુ એ સમયમાં અને આજની તારીખમાં પણ એવી ગંભીર એવી સ્થિતિ છે જ્યાં તમે એને ખબર પડી
કે એની જે વાઇફ છે, જે વાઇફ થવાની છે, એની જે ફિયોન્સે છે હમણાં, એ ગર્ભવતી છે. અને એ હાલતમાં એણે એને બધાની સામે નહીં, એને ઉઘાડી પાડીને, એનું અપમાન કરીને એને છોડી નથી મૂકી. એણે બહુ શાંતિથી, ધીરજથી ને બહુ સારી રીતના એણે એ વસ્તુ પર વિચાર કર્યો. અને એણે ખાસા બધા વિચાર આવ્યા હશે, ખાસી બધી મૂંઝવણ થઈ હશે, કે જેમાં એને થયું હશે કે આની આગળ શું. પણ ત્યારે આપણે જોઈએ છે કે જે દૂત છે તે આવીને એની સાથે વાત કરે છે. ઘણી બધી સારી બાબતો તેમની લાઈફ, તેમના લાઈફમાં, એટલે યુસુફના લાઈફમાં હશે. પણ એક બાબત અહીંયા આપણે જાણી કે એને ખબર પડી કે મરિયમ ગર્ભવતી છે, ત્યારે તેનું અપમાન નથી કર્યું અને એને છોડી નથી મૂકી. આપણે જો કોઈની ખરાબ બાબત જાણીએ કે જાણી લીધી હોય, તો બિંગ ઇન શું કહેવાય, આજના હું ટાઈમની વાત કરું તો કોઈને આમ કહી દઈએ પહેલાં તો કે તને ખબર છે આમ 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 થયું, કાં તો પછી એનો બહુ મોટો ઇશ્યુ બનાવી દઈએ, એકબીજાના કાનમાં વાતો શરૂ કરી દઈએ. અને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી આપણે છોડીએ જ નહીં કે એ માણસની આપણે નિંદા કરવાનું કશે થી રહી જાય. પણ બધાને ઓલમોસ્ટ તને ખબર છે કરીને એ બધા સુધી વાત જતી હોય છે, ને કોઈક વાર તો મોઢા પર પણ કહી દેતા હોય છે. ત્યારે આપણે જાણવું કે આ અપમાન કરવું એ ઘણી જોખમી બાબત છે. અને અપમાન ન કરીને એને શાંત પાડવું અને એના પર એ ના વધારે આરોશ કે એ ના કરવું, એ તરફ બાઇબલ આપણું ધ્યાન દોરે છે. અને આપણે કલમ 20માં આપણે જોઈએ તો એમાં એવું લખ્યું છે કે એ વિચારતો હતો, અને એના પરથી આપણને ખબર પડે છે તે ઉતાવળીનો કોઈ નિર્ણય નથી કરતો અને એ પરિસ્થિતિને પ્રમાણે એક્ટ કરે છે શાંતિથી ને એવી રીતના. અને એને ખાસા બધા ક્વેશ્ચન્સ હશે અને ત્યારે ઈશ્વર એના એમના દૂતને મોકલીને વાત કરે છે. તો આપણે આપણી સિચ્યુએશનને આમાં પાછી આપણે ઇન્વોલ્વ કરીએ તો આપણે જાણીશું કે ઘણી બધી વાર એવી પરિસ્થિતિઓ આપણા લાઈફમાં આવે છે કે આપણે બી જતા હોઈએ છીએ કે આગળ શું થશે, અને પછી અમુક વાર ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે કે આમ નહીં થાય તો, તેમ નહીં થાય તો. અને એવી એટલી બધી ચિંતાજનક વાતો આપણા જીવનમાં વધતી ને વધતી જાય છે કે આપણે એમાં ઈશ્વરથી દૂર થતા જઈએ છીએ. અને હું આમાં મારું પોતાની સ્ટોરી કહું તો હું કદાચ 9th સ્ટાન્ડર્ડમાં હતી ને મારા મોર્નિંગના 6 o'clockના ક્લાસીસ હતા હતા, અને વિન્ટરનો સમય હતો ને મારો ક્લાસનો પહેલો દિવસ હતો. અને અમારા ક્લાસના પહેલા જ દિવસમાં અમારો એક નાનો ટેસ્ટ લેવાના હતા બધાનો. અને અમારા છોકરામાં એવું હોય કે પહેલા દિવસ તો મતલબ આમ પરફેક્ટ ઇમ્પ્રેશન પાડવાની, એ કે મતલબ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન કરીને, તો એ સમય પર પહોંચવું, એ વેલ ડ્રેસ અને પોતાનું કામ એકદમ પરફેક્ટલી ને એવી રીતના કરીને ચાલવું. ને મારો પહેલો દિવસ હતો અને મને યાદ છે હું ઘરેથી નીકળી અને રસ્તાની વચ્ચોવચ એ મારી ગાડી બંધ પડી ગઈ. અને આજુબાજુ એ સવારના, એટલી વહેલી સવારના સમયે કોઈ દુકાન નહીં ને કોઈ વાહન નહીં કે કશું નહીં કે હું ડિપેન્ડ થઈ શકું. મારી પાસે ત્યારે ફોન હતો પણ
ટ્યુશનમાં અલાવન્સ નથી એટલે ફોન પણ નહીં પણ અને કશી જ વસ્તુ નહીં કે જેનાથી હું કોઈ હેલ્પ લઈ શકું. અને એ સવારની સ્થિતિમાં હું એટલી ગભરાયેલી કે હું મારો પહેલો દિવસ છે, હું ખબર નહીં ટાઈમ પર જઈશ કે નહીં. અને એમાં પછી ટ્યુશનવાળા ઘરે ફોન કરશે તે અલગ, પછી ઘરે એક્સપ્લેનેશન આપવાનું, અને હું પહેલાં તો પહોંચીશ કેવી રીતના મારા માટે એ પ્રશ્ન હતો. અને એટલી બધી મૂંઝવણમાં મને હજી યાદ છે, હું પાછી ચાલીને મારી ગાડી પર બેસી ગઈ ને મેં ત્યાં પ્રાર્થના કરી કે ઈશ્વર મને નથી ખબર કે આગળ શું થનાર છે, પણ મને એટલું ખબર છે કે હું તમારી પર એટલો વિશ્વાસ રાખી શકું છું કે તમે આજે મને સમયસર ક્લાસીસ પર તમે મને ટચ કરાવશો. અને બાય ગોડ્સ ગ્રેસ હું સમય પર ટ્યુશન પર પહોંચી. અને મારી પાસે પૈસા નહોતા, મારી પાસે એવું કશું જ નહોતું કે હું ટ્રાન્સપોર્ટ લઈ શકું, પણ પ્રાર્થના કર્યા બાદ એક હું બે મેં રસ્તો ઓળંગ્યો અને હું ચાલતી જ હતી અને રિક્ષામાં મારા જ ચર્ચના એ બે સદસ્ય હતા ને એમણે જ ઊભી રાખીને મને પૂછ્યું કે અને મેં એમને બધું કીધું અને હું એ લોકો મને મારા ક્લાસીસ સુધી છોડ્યા અને હું ક્લાસીસ ટાઈમ પર પહોંચીને મારી સૌથી મોટી સાક્ષી છે આજે કે મને મેં વિચાર્યું બી નહોતું એના કરતાં વધારે ને એટલું ઝડપી એવો આશીર્વાદ ને એવી સહાય ઈશ્વરે મારા જીવનમાં પૂરી પાડી. ચિંતા હતી, તકલીફ હતી, કોઈની પાસે હેલ્પ માંગવાનો તો કોઈ એ જ નહોતો, કોઈને કહી નહોતી શકતી, અને ત્યારે એ ઈશ્વરે એમનું ચમત્કાર કર્યો. એટલે જો આપણે આપણી લાઈફમાં 10% આપીશું તો ઈશ્વર ડેફિનેટલી એમનું 90% આપશે, જો આપણે એમની પાસે માંગીશું તો. અને જો આપણે એવું પણ કહીશું ને કે ઈશ્વર ના, અહીંયા તો હું 0 છું, તો ટ્રસ્ટ મી ઈશ્વર 100% એ તમારી લાઈફમાં એ આખા સિચ્યુએશનનો કંટ્રોલ લઈને એ ટેબલ્સ એવા ફેરવી દેશે કે આપણને ખબર બી નહીં પડે. અને આપણે વચનમાં આગળ જઈએ એ પ્રમાણે દૂતે તેની સાથે વાત કરી, તે મરિયમને શાંતિપૂર્વક મૂકી દેવાનું એણે વિચાર્યું ત્યારબાદ. અને તેની નજરમાં મરિયમનું આ પાપ હતું. એણે જ્યારે દૂત એ આવીને એની જોડે વાત કરી એ પહેલાં એ વસ્તુ એ પાપ હતી. એ જઈને જો કોઈને કહી દે કે આવું 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 છે તો શું કહેવાય, ન્યાયાધીશનો પુસ્તક ડિટોનોમી એમાં લખ્યું છે કે જો કોઈ આવું પાપ જણાય તો એ સ્ત્રીને પથ્થરે મારી દેવી. તો જો યુસુફે ત્યારે એ વાતને શાંતિપૂર્વક મૂકી દેવાનું ન વિચાર્યું હોત ને આ પાપને એને ઉઘાડું પાડ્યું હોત તો જૂના નિયમ પ્રમાણે તે મરિયમને પથ્થરે મારી દેવાનું જે નિયમ હતો એ થાત. પણ એણે એવું ન કરતા અને શાંતિપૂર્વક એક વાત મૂકી અને દૂતે આવીને એની સાથે વાત કરી. અને ત્યારબાદ તમે જાણો છો કે 19મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે, અને તેણે અતિ યુસુફ જે નીતિવાન માણસ હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી એ વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા તારી પત્ની મરિયમને તેડીને લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે. અને આપણે કલમ 20ના અડધા ભાગમાં વાંચ્યું એ પ્રમાણે કે બીમા, કારણ કે એ ઈશ્વરે જન્મ લેવાના હતા આપણા પાપોના માટે અને આપણા એ બધા દુઃખો માટે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે
એ સઘળા પાપોનું ઈશ્વરે પ્રાયશ્ચિત કર્યું છે અને એમણે વચન આપ્યું કે બીમાં ખાસી બધી જગ્યાએ આપણે બી જતા હોઈએ છીએ, એ આપણે કયા એજ ગ્રુપના છે મેટર નથી કરતું, પણ ઘણી બધી વખત આપણે બી જઈએ છીએ અને એ બીકનો શેતાન એ ભરપૂરીપણે એનો ઉપયોગ કરે છે આપણા બીવાનો, અને એ આપણને પાપ તરફ, દેવથી અલગ ને એવા રસ્તા પર આપણને લઈ જતા હોય છે ઘણી બધી વાર ટેન્શન સ્ટ્રેસના લીધે અને ઇનસિક્યોરિટીઝ આવી જાય છે, જેના લીધે આપણે પાપના એવા અલગ અલગ રસ્તાઓમાં પડી જઈએ છીએ, વ્યસનોમાં પડી જઈએ છીએ અને ઘણી એવી ગંભીર બાબતોમાં પડી જઈએ છીએ જેમાંથી આપણે ખુશી એક્સટ્રેક્ટ કરવા માંગીએ છીએ કે કઈક રીતના આપણને એ જીવનમાં આપણે એ હેપીનેસ એ આપણે મેળવી શકીએ અને એવી રીતના આપણે એ પાપના રસ્તા તરફ, વિનાશના રસ્તા તરફ આપણે જતા રહીએ છીએ જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને આવી રીતના જ્યારે આપણે ઈશ્વરની સંગત ગુમાવી દઈએ છીએ લાઈફમાં, ખાસી બધી વાર બહુ આગળ જતા રહેતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ પર વિશ્વાસ નથી રહેતો, ઘણી બધી વસ્તુઓ પર ગુસ્સો આવી જાય છે, ઇનસિક્યોરિટીઝ આવી જાય છે, એટલું ટેન્શન વધી જાય છે કે આપણે ઈશ્વરથી એટલા દૂર જતા રહીએ છીએ, પણ જ્યારે આપણે ખાલી એકવાર પાછળ જોઈશું તો ઈશ્વર એ એમની સંગત આપણી સાથે હોય છે, હોય છે ને હોય છે, ત્યારે આપણે ઇટ ડઝન્ટ મેટર કે આપણે કેટલા દૂર જતા રહીએ, જ્યારે પાછળ જોઈશું ત્યારે ઈશ્વરની હાજરી ને ઈશ્વરની સંગત આપણી સાથે ચોક્કસથી હશે, હશે ને હશે. અને એવું 23મા કલમમાં આપણે વાંચીએ કે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુઅલ પાડશે, જેનો અર્થ છે કે દેવ આપણી સાથે. એટલે એવો મહાન આપણો દેવ જે આપણને કદી તજનાર નથી, તે આપણને કદી મૂકી પણ દેનાર નથી, એ કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ બાબતો હોય અને એ કોઈ બી ખરાબ એવી પરિસ્થિતિ હોય એમાંથી આપણને પાછા લાવવા અને આપણને ઊંચા કરવા માટે આપણો ઈશ્વર આપણી સાથે અને પાસે છે. અને આપણે જો માથીનો 6 25 34 આપણે વાંચીશું તો આપણી ઘણી બધી ચિંતાઓ જે આપણા જીવનોમાં હોય છે એ આખો પેસેજ જ એકચ્યુઅલી ચિંતા ઉપરનો છે, અને એ આપણે વાંચીએ તો હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ આપણે ચિંતામાં હોઈએ ત્યારે આ જરૂરથી વાંચજો, કે તમને થશે કે જે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે તે આપણા નાનામાં નાની વસ્તુનો કે નાનામાં નાની જરૂરિયાતનો ઈશ્વર ધ્યાન નહીં આપે એવું બનવાનું નથી. ત્યારે બીવાની કે ચિંતા કરવાની કે એ વસ્તુને વાગોળ્યા કરવાની કે ગુસ્સો કરવાની એ જરૂર લાગશે નહીં, અને એ ચિંતામાં પણ ઈશ્વર આપણને એવા અદ્ભુત કાર્યોમાં આપણી સહાયને મદદ કરીને આપણને એવી રીતના એ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકીએ છીએ કે આપણે કોઈ બીજાના જીવન માટે સાક્ષીરૂપ થઈ શકીએ છીએ. એટલે કાલની ચિંતા લઈને આજને આપણે એ ગુમાવી દેવાનો નથી. અને આગળ આપણે વાંચીએ ત્યારે યુસુફ ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્ની તેડી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. હવે આપણે શું કરવાનું છે? યુસુફે શું કર્યું? સૌથી પહેલાં આપણે હમણાં જે વાંચ્યું તે કલમ 24 ને 25 પ્રમાણે
તે છે આજ્ઞાપાલન. અને એણે જે દૂતે કહ્યું તેણે એ આજ્ઞા પાડી અને એ દેવના પવિત્ર આત્માનો એણે સ્વીકાર કર્યો અને એણે મરિયમને એના એની પત્ની તરીકે તેડી લાવ્યો. આપણે પણ દેવની આજ્ઞા પાળવાની છે અને ઈસુ આપણા હૃદયમાં એમને તેડી લાવવાના છે. અને જ્યારે ક્રિસમસ હવે એટલી દૂર નથી ત્યારે હજી એકવાર જો આપણે પ્રભુ પરના વિશ્વાસમાં જો આપણે ઓછા માલૂમ પડ્યા હોય કે આપણે ચિંતા અને આ જે કોરોનાની મહામારી છે એમાં ખાસી બધી એવી મૂંઝવણોમાં કે આગળ શું થનાર છે ને એવી બધી ટેન્શન અને સ્ટ્રેસને વસ્તુઓને સાઈડ પર મૂકીને જો ઈસુને આપણા હૃદયમાં આપણે જો તેડી લાવીએ તો આ જે ક્રિસમસ આવવાની છે તે ખરેખર એવી તમારા હૃદય માટે આનંદરૂપી બનશે જ એ મારી અને બાઇબલની ખાતરીપૂર્વક એવી સમજણ છે. આપણે આગળ પ્રાર્થના કરીશું. શું આપણે એટલા નીતિમાન જીવનમાં જીવીએ છે? અને બીજો ટોપિક કે શું ઈસુને આપણા જીવનમાં તેડી લાવ્યા છે? આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, આ અદ્ભુત વચનો માટે જે તમે અમને પૂરા પાડ્યા છે ઈશ્વર પિતાને આજે એવી તક આપી છે કે જેમાં અમે એનું મનન કરી શકીએ ઈશ્વર પિતા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનોમાં ઈશ્વર પિતા તમારી જે વાતો લખવામાં આવી છે ઈશ્વર પિતા, તે અમારા હૃદયોમાં એ કાર્ય કરવા દો ઈશ્વર પિતા, અને એ કાર્ય કરે અને બીજાના જીવનને પણ સાક્ષીરૂપ બની શકે ઈશ્વર પિતા એવું થવા દો. અમારા હૃદયોમાં તમને એ આગમન આપવાનું ઈશ્વર પિતા અમને હૃદય ઈશ્વર પિતા એ દ્રઢ સંકલ્પવાળું હૃદય તમે અમને પૂરું પાડો એવું માંગીએ છીએ. અને એ નીતિમાન જીવન જીવીએ ઈશ્વર પિતા, અને તમારા આચરણમાં ચાલીએ અને હજી વધારે તમને જાણીએ ઈશ્વર પિતા એવું થવા દો. જે પાપરૂપી જીવન છે જે જીવતા આવ્યા છે ને જે ખોટા ભૂંડા એવા કામ કર્યા છે ઈશ્વર પિતા, એ સગળા તમે માફ કરો અને અમને એવા સફેદ કપડાં આપો ઈશ્વર પિતા કે અમે ફરી એકવાર તમારી સંગતિમાં પાછા આવી શકીએ અને તમારી પાછળ ચાલીએ ઈશ્વર પિતા એવું માંગીએ છીએ. અને વચનો ને તમે જે અમને આપ્યા ઈશ્વર પિતા એને અમે યાદ રાખી શકીએ અને એની પર ચાલી શકીએ, એના માટે તમારો પવિત્ર આત્મા ઈશ્વર પિતા અમારી સાથે ને પાસે રાખો એવું માંગીએ છીએ. આ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તારે સાંભળો ને સ્વીકાર કરો બાપ. અમે બાઇબલ સ્ટડીમાં દોરવણી આપ્યા બદલ સ્પ્રિંકલનો આભાર માનું છું. આપણે હવે છેલ્લા સોંગમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 340 ગાઈશું.
મારે કચવેથી માટે જે તું કહેશે તે કરીશું ખુશીથી તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું કરવાના નથી કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ. છેલ્લી પ્રાર્થના કરીશું, પ્રભુએ શીખવેલી પ્રાર્થના બોલીશું અને ભરૂચ મંડળીના પાળક સાહેબ આપણને આશીર્વાદ જણાવશું. પ્રાર્થના કરી. પવિત્ર 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 મારા જીવતાને સપ્ત પરમેશ્વર પિતા, તમે અત્યાર સુધી સંભાળી બચાવી રાખ્યા તેના માટે તમારો આભાર માને છે. તમારા પવિત્ર વચનમાંથી અમને જે કંઈ શીખવાડ્યું છે તેના માટે તમારો આભાર માનતા સુધી કરીએ છીએ. એ દ્વારા અમારા જીવનમાં અમે બદલાવ લાવી શકીએ એવું થવા દેજો અને તમારા વિશ્વાસમાં અમે દ્રઢ અને મજબૂત બની શકીએ એવું થવા દેજો. અને હવે પછીના સમયમાં તમે અમારી સાથે અને પાસે રહેજો. અમારા દરેક કાર્યમાં તમે દોરવણે પૂરી પાડજો. આ અમારી ટૂંકી વિનંતી પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરજો. આમેન. વકાશ મને મારા બાપા, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસ મેં મારી રોટલી આજના જેમ અમે મારા ઋણોને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ગુંડાઈથી અમને છૂટો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તમે સર્વકાળ સુધી તમારા છે. હવે આપણા તારનાર સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણને જય કૃપા, વિશ્વ પિતાનો મહાન પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી સંગત આપણ સર્વની સાથે, આપણ આપણા તમામ સ્નેહીઓની સાથે, સાર્વત્રિક મંડળીની સાથે સદા સર્વકાળ સુધી રહેજો. આમેન. ધોતા હૈ
છે બેગુના મેરા યીશુ પ્રભુ કા પ્યારા બલિદાન મેરા યીશુ પ્રભુ કા પ્યારા બલિદાન તેરા વચન સાફ કરતા હે તેરા વચન જીવન દેતા હે તેરા વચન મેરે લિયે મેરે પાપ કો લેતા હે ધોતા હે કરતા હે મુઝે બેગુના साफ करता है मेरा प्यार जीवन देता है तेरा प्यार मेरे लिए मेरे पाप को लेता है धोता है करता है मुझे यीशु प्रभु का प्यारा बलिदान मेरा यीशु